છોડો, ખોટા વિચારોને ત્યાગો, ઓર આવો યે કથા ગંગા મે નહાઓ, આનંદ કરો વૈષ્ણવ. યાચારે પીડ આપકો પુકાર રહી હૈ, આવાહન કર રહી હૈ, કિસ કથા ગંગા મે કેવલ અપના તન હી નહીં અપિતુ અપના મન ભી પવિત્ર કરેં, મન કો ભી શુદ્ધ કરેં. જગને સુધારવાનું અશક્ય જાણો, જગને નહીં જાતને સુધારો. વિશાળ આ વિશ્વમાં જલ સંગે ગારો, જલ હોય તો ગારો પણ હોય, તો આ જગમાં સજ્જન વ્યક્તિ પણ છે, દુર્જન વ્યક્તિ પણ છે, સત્ય છે અસત્ય પણ છે, ધર્મ ભી હૈ અધર્મ ભી હૈ, ફૂલ ભી હૈ કાંટે ભી હૈ, તું કાંટો કી ચિંતા છોડ. જગને સુધારવાનું અશક્ય જાણો, ઓલો આમ પેલો તેમ, ઓલો આમ આમ તેમની ચર્ચા છોડો. યે ના મુમકિન હૈ કે યે દુનિયા અપની મસ્તી છોડ દે, યે ના મુમકિન હૈ કે યે દુનિયા અપની મસ્તી છોડ દે, ઇસલિયે એ દિલ તું યે બેકાર કી બસ્તી છોડ દે. વો ક્યા કહેગા,
सबसे बुरा रोग क्या कहेंगे लोग। तो भैया ये सब चिंताओं को छोड़, विषाड़ा विश्व मां जल संगे गारो, तो जग ने नहीं जात ने सुधारो। एक व्यक्ति सुधरे तो समाज सुधरे। शुरुआत एक व्यक्ति की थाय, आपने समाज ने केवा लोको छे, आम करे छे तेम करे छे, आ लोको अहिया केटलू गंदू करे आम करे। आजे आपड़ा देश भर मां એક અભિયાન ચાલે છે સ્વચ્છ ભારત, અને પછી ઘણા લોકો બોલતા હોય આ સરકાર જ આમ છે, આ મ્યુનિસિપાલિટીનું કામ છે, ને આનું કામ છે, ને તેનું કામ છે, આ લોકો કરપ્ટ છે, આ લોકો ધ્યાન નથી આપતા। બધું ઠીક છે, પણ તું કેટલો એક્ટિવ છે, સતસંકલ્પિત છે, એ નિર્ણય તો તારે કરવાનો છે ને। એનું છોડ ને ભાઈ, એ શું કરશે એનું છોડ, પણ તે શું સત્સંકલ્પ લીધો કે નહીં, હું મારા હાથથી ગમે ત્યાં મારું શહેર મારા દેશ મારી આ ભૂમિને હું ગંદો નહીં કરું। આપણે સત્સંકલ્પ લીધો છે? કેટલા લોકો એવા છે કે એમને આવા સત્સંકલ્પો લીધા, પણ વધારે પડતું આપણે ઓલો તેમ, આપણે એકલાથી શું થવાનું, ઓલો તો આમ થૂકે જ છે ને, ઓલો તો આમ કરવા, એ શરૂઆત તો એક સે હોગી ના, હરેક વ્યક્તિ અપને આપ સે શરૂઆત કરે, હમે શરૂઆત અપને આપ સે કરની હૈ, દૂસરો કો નહીં દેખ। અને હરેક વ્યક્તિ જો પોતાથી શરૂઆત કરે પોતાનાથી, શું મજાલ છે, આપણું ભારત, આપણું રાષ્ટ્ર, આપણું આ ગામ, આપણું શહેર મલિન થઈ શકે, એવું સુંદર બની શકે, પણ શરૂઆત એક વ્યક્તિ કરે કે નહીં, હું સતસંકલ્પ લઉં કે હું મારા હાથથી ગંદુ નહીં કરું। અમે તો કાલે શોભાયાત્રાએ નીકળતી હતી, જલ સેવાએ ચાલતી હતી, પછી અમે કાર્યકર્તાઓને કીધું ભાઈ વૈષ્ણવને સૂચના આપો, આવી તો યોગ્ય નથી, તમે એક તો પીતા જાઓ ને પછી ગ્લાસ ગંદુ કરતા ગ્લાસ રસ્તામાં ફેંકતા જાઓ, એ શોભા નથી દેતું। કેમ આપણે જાગૃત નથી થતા કે ના, આપણે આવી તો નથી ગંદુ કરવું? એક બાજુ તો સારા કાર્ય સત્સંકલ્પો માટે આપણે યાત્રા કાઢી રહ્યા છીએ, અને એક બાજુ આપણે જ પછી જે નીતિથી વિરુદ્ધ છે એ કાર્ય આપણે કરીને આપણા માર્ગને આપણા રસ્તાને આપણા શહેરને ગંદુ કરતા જઈએ। કેમ આપણે એવી વ્યવસ્થા ન કરીએ, કેમ આપણે પોતે સાવધાન ન થઈએ કે નહીં ચાલો જલ પીએ ઠંડુ કરીએ, પછી એક કોઈ સાઈડમાં કોનામાં જ્યાં જગ્યા છે ત્યાં એ પાત્રને નાખીએ, ન કે ચાલતા પડતા રોડમાં આમ ને આમ। અમુક એ દ્રશ્ય જોયા મને બહુ દુઃખ થયું, પછી અમુક મેં કાર્યકર્તાઓને હૈદાએ પણ ટકોર કરી કે ભૈયા બધા વૈષ્ણવને સૂચના આપો કે આવી તો રસ્તામાં નહીં નાખો। જાગૃતતા વૈષ્ણવ આપણે બધાને થવાની છે, આપણે બધા પરાધીન ઓલો કરશે ઓલો કરશે ઓલો કરશે તો યે નામુમકિન હૈ યે દુનિયા આપની મસ્તી છોડ દે, આ સંભવ નથી। બસ તું જાગૃત થા, યે આવશ્યક હૈ વૈષ્ણવ। શરૂઆત હમ અપને આપ સે કરેં। આજ યે ભાગવત કથા કે પ્રથમ દિન મેં આપ સબકો જો ભી યહાં પે બેઠે હુએ હૈ યા જો टीवी के माध्यम से घर पे भी देख रहे हैं, मैं उन सभी श्रोताओं को, मेरे उन वैष्णवों को, कि भाई ये कथा के माध्यम से आप सत संकल्प लीजिए, यानी आज थी हमें आपड़ा शहर आपड़ा भारत जहां पर रहता हो आपड़ा हाथ थी हमें इन्हें गंदू नहीं करिए। बोलो तैयार जो हाथ ऊपर करी ने, हाँ बस जय हो। તો જો આ વાત ઠીક લાગતી હોય કે જગ નહીં સુધરે જાતને સુધારો, વાત ઠીક લાગે તો અંતર ગાડાડીઓ પ્રવાહ ઈ જેમ ચાલે પછી એમ ચાલવા દો, બીજું શું છે? વાત
ઠીક લાગે તું અંતર સાત દિવસ વૈષ્ણવ આ લાવો, આ એક અલૌકિક અવસર આપણને બધાને પ્રાપ્ત થયું છે. તો આનંદ સે આઈએ ઓર એકાગ્રતા સે કથા કા શ્રવણ કરે. આઈએ ઇસી એકાગ્રતા કે સાથ હમ શ્રીમદ ભાગવત કે મહાત્મ્ય મેં પ્રવેશ કરે. છ અધ્યાય જે મહાત્મ્ય પુરાણોએ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું. સ્કંદ પુરાણ પદ્મ પુરાણમાં ભાગવતનું મહિમાનું વર્ણન કરવામાં આવ્યું કે જે ગ્રંથ જેનું શ્રવણ કરવા માટે આપણે બધા તત્પર થયા છીએ તો એનું મહાત્મ્ય શું છે, એનું મહિમા શું. તો મહાત્મ જાણવું પરમ આવશ્યક છે, કારણ કે મહાત્મના દ્વારા પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય, મહાત્મ જાણવાથી એ વ્યક્તિ સાથેનો વ્યવહાર અને વસ્તુનો વિનિયોગ કઈ રીતે કરવો એ આપણને ખ્યાલ આવે છે. સમજો આ વાત, મહાત્મ જાનને સે વ્યવહાર ઓર વિનિયોગ કા પતા ચલતા હૈ. જબ તક હમ કિસી કા મહાત્મ નહીં જાને, ચાહે વસ્તુ હો યા વ્યક્તિ હો, તબ તક ઉસકે લિયે ઉસકે સાથ કૈસા વ્યવહાર કિયા જાય, ઉસ વસ્તુ કા કૈસા વિનિયોગ કિયા જાય, ઇસકા જ્ઞાન જીવ કો નહીં હોતા.
તો આ શ્રીમદ ભાગવત જેનું આપણે બધા શ્રવણ કરવાના છીએ એનો વિનિયોગ કઈ રીતે થવો જોઈએ એનું વર્ણન એટલે કે આ શ્રીમદ ભાગવત મહાત્મ્યના 6 અધ્યાય. આવો તો સૌથી પહેલા આ મહાત્મ્ય એના પ્રથમ શ્લોક ના દર્શન આપણે બધા કરીએ. સચ્ચિદાનંદ રૂપાય, સભી બોલેંગે સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ હાથ જોડીને રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, શ્રીકૃષ્ણાય વયં નુમઃ, શ્રીકૃષ્ણાય વયં નમઃ, શ્રીકૃષ્ણાય વયં નમઃ, શ્રીકૃષ્ણાય વયં નમઃ, શ્રીકૃષ્ણાય વયં નમઃ, શ્રીકૃષ્ણાય વયં. તો આ પ્રથમ શ્લોકનો મહાત્મ્યનો આ જે પ્રથમ શ્લોક અને એ પ્રથમ શ્લોક અનુષ્ટુપ છંદ દ્વારા એનો પ્રારંભ થયો. વૈદિક છંદ છે અને જો છંદનો પરિચય જોઈએ તો અનુષ્ટુપ છંદ એના અમુક લક્ષણો, એક શ્લોકના બે ચાર ચરણ, એક એક ચરણના 8-8 અક્ષર, તો એ અનુષ્ટુપ છંદ કહેવાય. એટલે આ પ્રથમ શ્લોક ના 4 ચરણ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, બીજું ચરણ તાપત્રય વિનાશાય, ત્રીજું ચરણ શ્રીકૃષ્ણાય વયં નમઃ, એ ચોથું ચરણ. એટલે 4 ચરણ, એક એક ચરણના 8-8 અક્ષર તમે ગણી લેજો ઘરે જઈને. તો 4 ચરણ, 8-8 અક્ષર, 8 ચોક કેટલા થાય બોલો. બત્રીસ. અને ભગવાનના પણ 32 લક્ષણ બતાવવામાં આવ્યા. 32 લક્ષણો સે યુક્ત શ્રી કૃષ્ણ હૈ, ઇસલિયે યે અનુષ્ટુપ છંદ દ્વારા સબસે પ્રથમ ભાગવત કે મુખ્ય નાયક પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કે ઉનકા નામ, ઉનકે રૂપ ઓર ઉનકે ગુણ કા વર્ણન કરને મે આયા. પરિચય મેળવવા માટે આ 3 વસ્તુ આવશ્યક છે, રૂપ, નામ અને ગુણ. આ 3ના માધ્યમથી સંપૂર્ણ પરિચય પ્રાપ્ત થાય છે. તો એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ સ્વરૂપ. ભગવાન સતધન છે, ચિત્તધન છે, આનંદઘન છે. એ જ સત સ્વરૂપથી આ જળ જગતની ઉત્પત્તિ થઈ, એટલે જગત પણ સત્ય છે. ભગવાનના ચિદાંશથી જગતમાં રહેલા જેટલા પણ ચૈતન્ય જીવ છે એમની ઉત્પત્તિ થઈ, એટલે જીવની અંદર ભગવાનનો સદ અંશ પણ છે, જીવની અંદર ભગવાનનો ચિદાંશ પણ છે, જગતની અંદર ભગવાનનો સદ અંશ છે, જીવની અંદર ભગવાનનો સત અને ચિદ અંશ છે. પરંતુ આનંદ અંશ તિરોહિત થઈ ચૂક્યો છે. બધા આ બધું તમે ઘણી વખત પહેલા સાંભળ્યું હશે,
તમને ખ્યાલ છે કે આપણે બધા એમના અંશ છીએ. મમૈવ અંશ જીવ લોક જીવ ભૂત સનાતન. જો ભગવદ્ ગીતામાં ભી ભગવાન આજ્ઞા કરતે હૈ હમ સબ ઉનકે અંશ હૈ. ઈશ્વર અંશ જીવ વિનાશી જો બાત ગ્રંથો મે કરને મે આઈ. હમ સબ ઉનકે અંશ હૈ, વો અંશી હૈ. તો અંશી કે અંશ મે ભી તો ગુણ હોને ચાહીએ. તો ભગવાન સત સ્વરૂપ છે, ભગવાન ચિત સ્વરૂપ છે, ભગવાન આનંદ સ્વરૂપ છે. તો ચૈતન્ય જીવાત્માની અંદર પણ સચ્ચિદાનંદ રૂપ જીવ હોવો જોઈએ. આપણી અંદર સદ અંશ પણ છે, આપણી અંદર ચિદ અંશ પણ છે. આ હાથ હલે છે એટલે ભગવાનની કૃપા છે, ભગવાનની ચૈતન્ય અંશ આપણી અંદર છે. એટલે આ કર્મ ક્રિયાઓ થઈ રહી છે, પણ આનંદ આપણી અંદરથી તિરોહિત થઈ ચૂક્યો છે. હતું પણ તિરોહિત થઈ ગયું. માયાના સંપર્કમાં આવીને, સંબંધમાં આવીને જીવ બ્રહ્મ સાથેનો સંબંધને ભૂલી ગયો. બાકી બ્રહ્મ સાથેનો સંબંધ તો આપણો શાશ્વત છે. આ પુષ્ટિ પરંપરામાં જે આ બ્રહ્મ સંબંધનો જે પ્રકાર છે, સુકામ બ્રહ્મ સંબંધ છે. કારણ કે એ બ્રહ્મ સાથે જીવનો સનાતન શાશ્વત સંબંધ જોડાયેલો છે. બાકી સાથે જગતમાં રહેલા જેટલા પણ વ્યક્તિઓ છે એ બધાના સાથેનો સંબંધ કોઈ શાશ્વત છે ના? શાસ્ત્ર કહે છે જેને તમે પિતા, જેને તમે પત્ની, જેને તમે પુત્ર માની રહ્યા છો અનંત જ